नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત વરાણા ગામ ખાતે આવેલ રવિ ભાણ સાહેબના આશ્રમ ખાતે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગરજીભાઈ ઠાકોર અને તેમના ગુરુભાઈઓ દિલ્હીની ટીમ દ્વારા મેળાની અંદર આવતા શ્રદ્ધાળુઓ માટે અને મેળાની અંદર ધંધો રોજગારી મેળવવા આવતા લોકો માટે પ્રસાદ વ્યવસ્થા શરૂ કરી છે। વર્ષોથી પરંપરાને લઈને મેળામાં આવતા શ્રદ્ધાળુઓને ફ્રીમાં ભોજન ચમાડવામાં આવે છે। તેને લઈને આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દરરોજ 20,000 થી વધુ લોકોને ભોજન ફ્રીમાં કરાવવામાં આવે છે। આ સુંદર આયોજન અને સુંદર વ્યવસ્થાથી મેળાની અંદર આવતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે ચાલતા ખોડિયાર ધામ મેળા ખાતે રવિ ભાણ આશ્રમ ખાતે આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ફ્રીમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે। તો પ્રસાદ લઈને ખોડિયાર ધામ ખાતે આવતા યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કોને કરવામાં આવી છે અને આપ સેવા કરી રહ્યા છો પૂર્વ ધારાસભ્ય તરીકે, શું કહેવા માંગો? માસુદ બીથી આ વરાણા નો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તેના અનુસંધાને આ સંત સેવા આશ્રમમાં એ બધા લોકો મારા ગુરુભાઈઓ દિલ્હીથી આ લોકો બધું સીધું સામાન લઈ અને એ વરાણા માં ખોડિયારના આશીર્વાદથી એ લોકો અહીંયા આશ્રમમાં ખૂબ સારું મોટું આ કામ કરે છે। હજારો માણા નહીં સાહેબ, જે 5-10 હજાર 20 હજાર માણસો જમે છે અને ખૂબ લોકોનું સારું આયોજન છે। આ લોકોનો ખૂબ મોટો ભાવ છે। દિલ્હીથી જે લોકો ગુજરાતમાં આવી અને એ મહાપ્રસાદનું કામ કરે છે અને ખૂબ મોટો લોકો ત્યાંથી હજી દિલ્હીથી લગભગ 500 માણા તો એ લોકો અહીં આયોજનમાં સેવા કરવામાં આવશે। પૂરી છે, શાક છે, દાળ ભાત શીરો લાડુ તમામ વસ્તુ એ કરીને લોકોને ખવડાવવામાં આવે છે અને લોકોને વહેલા પણ નાસ્તાઓ આપવામાં આવે છે અને સાંજે રાતે 11 વાગ્યા સુધી જે લોકો પબ્લિક મેળો પૂરો થઈ ગયા બાદ લોકો મેળો પૂરો કરીને જે આથી લોકો બધા પરત જત્યા પછી આખા મેળાના લોકો જે દુકાનો કરતા વાળા જે નાના ગરીબી માણસો છે એ લોકો રાતે અહીંયા રાતના 11 વાગ્યા સુધી આ અમારો કેમ્પ ચાલુ રહેશે અને ખૂબ આ દિલ્હીવાળાનું મોટું કામ છે અને ખૂબ સેવા સારી કરે છે।